ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરે છે. જન જન માં દેવત્વ જગાડો, આ ધરતી ને સ્વર્ગ બનાવો. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય યુગ નિર્માણ યોજના નો ઉદ્દેશ જાહેર કર્યો કે મારા પ્રત્યક્ષ મનુષ્ય અને દેવતા અને ધરતીને સ્વર્ગ બનાવી આજની વિષમ પરિસ્થિતિઓમાં આ સંકલ્પને સિદ્ધ કરવા ઋષિ ચિંતન ચેનલના માધ્યમથી જ્ઞાન રૂપી ગંગા ઇન્ટરનેટ જગતમાં પીરસવાનો અવસર પ્રાપ્ત થયેલ છે, જેમાં આ વિચાર ક્રાંતિની જ્ઞાન રૂપી પ્રસાદીને ગ્રહણ કરવાથી જીવનમાં એક આનંદ ઉત્સાહ ઉલ્લાસ જીવનની સફળતા તરફ લઈ જનાર ઋષિ ચિંતનની અમૃતવાણીની એક ઝલક પ્રસ્તુત કરી રહ્યો છું. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે આત્મનિયંત્રણની શક્તિ. નૈતિકતાનો હેતુ મનુષ્યને પોતાના વિશાળ સ્વભાવનું જ્ઞાન કરાવવાનો છે. નૈતિકતા પોતાની જાતને વ્યક્તિગત જીવનને ઊંચે લઈ જવાનું સાધન છે. નૈતિકતાનો આધાર સ્વાભાવિક પ્રવૃત્તિઓને માનવામાં આવે છે. પ્રતિકૂળવાદી લોકો મનુષ્યના આચરણને બીજા પ્રાણીઓના આચરણથી અલગ ગણતા નથી. જે રીતે બીજા પ્રાણીઓના આચરણનો મુખ્ય સ્ત્રોત તે પ્રાણીઓના સુખની ઈચ્છા અને દુઃખથી બચવું તે છે, એ જ રીતે મનુષ્યના આચરણથી જ મુખ્ય પ્રેરણા સુખની ઈચ્છા અને દુઃખથી બચવું તે જ હોય છે. આ રીતે મનુષ્યના આચરણને સમજવું તે મનુષ્યનો સ્વભાવની વિશેષતાને અંદાજ કરવા બરાબર છે. મનુષ્ય વિવેકશીલ પ્રાણી છે. મનુષ્યનો વિવેક તથા વ્યક્તિત્વનો વિકાસ કરે છે. વિવેકને લીધે મનુષ્ય બીજી વ્યક્તિઓના સુખમાં પોતાનું સુખ જોઈએ છે અને તે પોતાની જાતને ત્યાં સુધી પૂર્ણ નથી અનુભવતો કે જ્યાં સુધી બીજા લોકો તેનાથી લાભ ન થાય. પશુઓના પોતાના ગુસ્સાને રોકવાની શક્તિ હોતી નથી અને મન જે તરફ લઈ જાય છે અને એટલે કે જે તરફ તેના મૂળ પ્રવૃત્તિઓને પ્રેરણા આપે છે તે તરફ જવા લાગે છે. મનુષ્ય પોતાની જાતને રોકી શકે છે. તે જન્મજાત સ્વભાવથી વિપરીત વર્તન પણ કરી શકે છે. તે પોતાના અંગત સ્વાર્થનો ત્યાગ કરીને પરમાત્માના કાર્યમાં પોતાને જોડી શકે છે. નૈતિકતાનો આધાર મનુષ્યની આત્મનિયંત્રણ શક્તિ જ છે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1958, પેજ નંબર 15. જય ગુરુદેવ, જય ગુરુદેવ.